લેશન પણ આવું જ આપીશું, જે ફોટો મોકલું લેશન પણ આવું જ આવવાનું છે. બધા સરસ અક્ષરે લખજો. ચાલો હવે ઉંદર છે નીચેનું લખો. હવે એમાં પણ એ જ રીતે લખવાનું છે. આ ખાલી જગ્યા છે તે ખાલી જગ્યામાં રહે છે. હવે આ ઘોડાનું ચિત્ર છે, તો આ ઘોડો છે અને તે ક્યાં રહે તો બધું
બોલતા જજો ને લખતા જજો વાંચતા જજો તો જ તમને ખબર પડશે હવે આમાં જોઈ લખી નાખો કે તબેલા અહીંયા માળા તો ખબર નહીં પડે કે સરસ વાંચતું જવાનું અને લખતું જવાનું પછી તે અંગ્રેજી હોય ગુજરાતી હોય હિન્દી હોય ગમે તે ચલો સરસ લખી નાખો પછી હું એક કાવ્ય પંક્તિ દોડાવીશ ચલો હવે શું છે એની નીચે સુગ્રીની નીચે લખો એ પેજમાં જગ્યા હોય તો બીજા પેજ ઉપર મકોડો શું છે મકોડો ચિત્ર દોરેલો છે મકોડા અને અહીંયા દોરેલી છે ચકલી જોયેલી છે ચકલી ને મકોડો બધું તમે જોયેલું છે ચલો હવે લખો નીચે So
લેશન માં પણ આવું થવાનું છે આજે એટલે સરસ અક્ષર એટલે ફોટામાં જે હોય એ રીતે લખી રાખજો યાદ રાખવાનું કે કોણ ક્યાં રહે છે ચાલો હવે ગીત ગવડાવું સરસ પેલા ચકલીબાઈ મારા પસ્યા ઢંગ વગેરે તમારા પુસ્તકમાં ગીત આપેલું છે ચકલીએ શું બાંધ્યું માળો એટલે ક્યાં રહે માળામાં પેલા ચકલીબાઈ માળા બન્યા ઢંગ વગેરે પેલા તો બાકી હોય એ લખી નાખજો સરસ અક્ષરે અત્યારે જ પૂરું કરો લેશનમાં પણ હું આવો જ ફોટો મોકલવાની છું સરસ અક્ષરે પૂર્ણ કરી નાખજો તમને ગાવાનું એટલે તમને ગા